વેરાવળ ખાતે યોજાયેલા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન. રાજેશ ચુડાસમાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી. ચુડાસમાના સમર્થકોએ કહ્યું કે રાજેશ નહીં તો સીટ ગુમાવશો. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને દેશભરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો બીજી તરફ જૂનાગઢ લોકસભા બેઠક ગુંચવાય છે. જૂનાગઢ લોકસભા બેઠકને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની ટિકિટ કપાતી હોવાની વાતો વહેતી થતાં રાજેશ ચુડાસમાના સમર્થકો ગાંધીનગર પહોંચ્યા હતા. તો વેરાવળ ખાતે યોજાયેલા ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં ચુડાસમાના સમર્થકોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. હજારોની સંખ્યામાં ચુડાસમાના સમર્થકો હાથમાં બેનર અને રાજેશ ચુડાસમાનો ફોટો લઈ સિટિંગ મેમ્બર રાજેશ ચુડાસમાને ટિકિટ આપવાની માંગ કરી હતી. સાથે જ ચીમકી આપી છે કે ચુડાસમાને ટિકિટ નહીં અપાય તો જૂનાગઢ સીટ બીજેપીને ગુમાવવી પડશે. એક તરફ ચુડાસમાના સમર્થકોએ બીજેપીને ખુલ્લી ચીમકી આપી છે તો બીજી તરફ ચુડાસમા ભાજપનો બચાવ કરી રહ્યા છે. રાજેશ ચુડાસમાનું કહેવું છે કે ટિકિટને લઈ કોઈ માથાકૂટ નથી, હું પાર્ટીનો કાર્યકર છું, પાર્ટી જે નક્કી કરે તે ઉમેદવાર, હું જૂનાગઢ સીટ જીતાડીશ. મારા સમર્થકો પોતાની મારા તરફની લાગણીને લઈને ગાંધીનગર પહોંચ્યા હતા અને અહીં પણ હજારોની સંખ્યામાં આવ્યા છે. હું તેઓને સમજાવીશ. તાલાળા વિધાનસભાની પેટા ચૂંટણી છે જેને લઈને ટિકિટમાં વિલંબ થયો છે. એ ચોક્કસપણે મને પણ ક્યાંક ને ક્યાંક મેસેજો મળ્યા છે, સમર્થકો દ્વારા પણ મને ઘણા ફોનો આવ્યા છે. ત્યારે આપના ટીવી મીડિયાના માધ્યમથી હું ચોક્કસપણે મારા સમર્થકો હોય એ આખરે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો છે. અમે જેમ કીધું એમ વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા દેશ, ત્યારે એ સૂત્રને સાર્થક કરીએ. જ્યારે જવાબદારી હું મારી વાત કરું તો મને નાની ઉંમરમાં આ પાર્ટીએ ધારાસભ્ય પણ બનાવ્યો, પ્રદેશનો મંત્રી પણ બનાવ્યો, નાની ઉંમરનો સાંસદ પણ બનાવ્યો અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર, કે જે એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ક્યારેય વર્ષો સુધી વિચારી પણ ના શકે કે પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર થવું, એવું એક નાની ઉંમરમાં એવડું મોટું પદ જ્યારે મને આપ્યું હોય ત્યારે હું મારા સમર્થકો અને મારા સમાજના લોકોને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીએ આપણને ખૂબ આપ્યું છે. ત્યારે જે નિર્ણય કરે આપણે ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયા જૂનાગઢ લોકસભામાંથી દિલ્હી સુધી પહોંચાડવાનું છે એ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. મને આ વિસ્તારના 7-7 સીટ ઉપર કોંગ્રેસની જીત થઈ છે, પણ હું તમને એટલું ચોક્કસપણે ખાતરી આપું છું કે જે કોઈ પણને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે, નરેન્દ્રભાઈની 5 વર્ષની કામગીરી અને આ વિસ્તારના નાના મોટા જે પ્રશ્નો કેન્દ્ર લેવલના હતા, ચાહે ટ્રેનનો પ્રશ્ન હોય, પ્રવાસનનો પ્રશ્ન હોય કે આ વિસ્તારના રોજગારીનો પ્રશ્ન હોય, કોઈ પણ ક્ષેત્રમાં કેન્દ્રની સરકારે આ વિસ્તારના જે કંઈ પણ પ્રશ્નો હતા એને પૂરા કર્યા છે. અને હું વિકાસના નામે હું એટલું ચોક્કસપણે કહીશ કે આ વિસ્તારના લોકો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે, જે કોઈને પણ જવાબદારી મળશે આ સીટ એ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. અને ગઈ વખતે 1,35,000 હતી, હું ચોક્કસપણે કહીશ કે 1,51,000ની લીડથી આ જૂનાગઢ લોકસભાની સીટ એનું કમળ દિલ્હી સુધી પહોંચશે. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.